આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. સેશન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીમાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત મૂકી છે. આ શરત હટાવવા સ્થાનિક કોર્ટ ઇન્કાર કરતા હવે ચૈતર વસાવા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી રહ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે મુશ્કેલીઓ વધી છે. નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા રાજપીપળા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરતા હવે ગુજરાત કોર્ટમાં અરજી કરી શકે છે. ચૂંટણી પ્રચાર કરવા નર્મદા જિલ્લામાં પ્રવેશની મંજૂરી માટે કરેલી અરજી રાજપીપળા સેશન્સ કોર્ટે નામંજૂર કરી. આ શરત હટાવવા સ્થાનિક કોર્ટ ઇન્કાર કરતા હવે ચૈતર વસાવા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમના મતક્ષેત્રના હજારો મતદારો સુધી પહોંચવા સમર્થકોનો સહારો લેવો પડશે. નર્મદા જિલ્લામાં પ્રચાર માટે જવા માટે કોર્ટની મંજૂરી જરૂરી છે, ત્યારે શરત રદ કરવા ચૈતર હાઈકોર્ટ સુધી પહોંચવા અને રાહત મેળવવા તૈયારી કરી રહ્યા છે. આવનારી લોકસભાને ધ્યાને રાખીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું. અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે.